અત્યારનો આ એવો યુગ છે કદાચ જો કોઈ એમ કે પાંચ દિવસ નેટ બંધ રહે તો આખી દુનિયા મોડી પડી જાય હવે યાર પાંચ દિવસ આપણે શું કરીશું કોની સાથે વાત કરશું તો ભીતે માથા ફટકારો બીજું શું હા અત્યારે માણસને નેટની ચિંતા છે પેટની ચિંતા નથી બોલો આ એવો આ યુગ આવ્યો છે એક ડોશીમાં એવા કડક ડોસી સૌને ડરાવે પાછા એ કોઈથી ન પીવે આખા ઘરને ઘઘલાવવા રાખે ડોસી સૌને ડરાવે પાછા એ કોઈથી ન પીવે આખું ઘર ધંતે વહી જાય પછી ચા રગડા જેવી પીવે છોકરાનું ચા પીવાનો દી કે ફેફસા ખલાસ થઈ જાય હા હું કોઈથી પીવું છું અને વહી જાય ને પછી ગયણીમાં ન નીકળે ને એવી બનાવીને આમ થપ કરતા હોય અને એકલા એકલા ચા પીતા હોય છોકરાઓને મૂકીને એને પછી ભગવાનના તેડા ન આવે હા એને સીધા જમરાજાને તેડા આવે યમરાજા એક ડોશીમાંનો જીવ લેવા આવ્યા હાલો માળી આ લિસ્ટમાં જો તમારું નામ છે તમને લેવા આવ્યા છે તો કે બે મિનિટ ખમો યમરાજા બે મિનિટ જાળવો તો યમરાજા કે બે મિનિટમાં તમે શું કરી લેવાના તો ડોશીમાં કે સ્ટેટસ મૂકી દઉં આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક યમ લોક જાય એ લોકો જોવે એમ આમ તો એક માતા સો શિક્ષકની ગરજ સારે પણ મોબાઈલ મૂકે તો હા એક ભાઈ દી એના છોકરાને કહેતા હતા બેટા આ ફેસબુક વોટ્સએપ વાઈફાઈ એના સિવાયની પણ એક જબરજસ્ત દુનિયા છે તો એનો છોકરો કે રિયલી પપ્પા જલ્દી મને સેન્ડ કરો ને મૂડી એને જોવું છે મોબાઈલમાં માધ્યમ હા આમ નથી જોવું આ મોબાઈલ વિના એક મિનિટ માણસને હાલતું નથી આમ તમે જોવો ને તો મોબાઈલ વોટ્સએપ વાઈફાઈ ફેસબુક આ નકામું છે એવું નથી એ કામનું છે પણ જોતાં પૂરતો એનો યુઝ કરો હાબુ હોય તો જ કાંઈ નાય જ ન રખાય પાણી ટાંકો પહેર્યો હોય ત્યાં સુધી ડોયલું થઈલ્યું ન રખાય આ જોતા પૂરતો એનો ઉપયોગ કરો તો એમાં મજા આવે હા એક સાસુમાં એના વહુને કે બેટા આમ ઉગતા પ્રભાતમાં સવાર સવારમાં અડવા હાથ ન રખાય તો વહુ કે હા બા હમણાં સુધી મોબાઈલ હાથમાં હતો હમણાં જ ચાર્જિંગમાં મૂક્યો હવે એના હું બંગડીનું કહેતા હતા હા અને આ મોબાઈલ ખોળીને બેઠા થયા હવે કદાચ કોઈ એવી પણ માનતા રાખશે કે મારું આ કામ નહીં પતે ત્યાં સુધી ફોન નહીં વાપરું મારું આ કામ નહીં થાય ત્યાં સુધી નેટ નહીં વાપરું બે મહિના સુધી વોટ્સએપ નહીં વાપરું આ એક છોકરો તો આમ મોબાઈલમાં આમ કરતો રોડ ટપતો હતો એક બાપાએ દોડીને બાવડું પકડી લીધું હાલ બેટા કૂપનમાંથી નામ નીકળી જાય રોળ ટપાડી જવું હાલ હા નકરું તું આમાં નામાં જોમાં આમ ઊંચે સામે કંઈક જો એમ અત્યારે તમે જો વિદ્યાર્થી બેઠા હોય તો વોટ્સએપ નહીં બાજુ બાજુમાં બેઠા હોય પણ હોય છે તે કોઈ નજીક નથી હોતા માણસની ઘેરે મહેમાન આવ્યા હોય પાંચય મહેમાન હોય બધાના હાથમાં મોબાઈલ હોય બેઠા હોય નજીકમાં હોય બધા છેતે કોઈ નજીક નથી હોતા આટલો આમાં ફેર પડ્યો અમુકની ઘેરેથી મહેમાન ભાગી ગયા દાખલા બોલે ખડણી આ મા મામા મા હા તો મહેમાન નીકળી જાય જોવે મહેમાન ન હોય આનો જોતા પૂરતો ઉપયોગ કરો સાહેબે એકદી વિદ્યાર્થીને પૂછ્યું કે રસોડામાં દૂધ કેમ ઉપરાઈ જાય છે નળમાં પાણી કેમ ચાલુ રહી જાય છે અરે માથે ઊભા હોય અને રહોડામાં શાક કેમ બળી જાય છે તો વિદ્યાર્થી કે મોબાઈલમાં વોટ્સએપ ફેસબુક ચાલુ હોય છે એટલે હા શાકમાં ધ્યાન નથી રાખતા એટલી નેટમાં રાખે બોલો હા અને એક તો અત્યારે નક્કી નથી થતું કોઈની ખીરે જાઓ ને તો તમે શેનું શાક ખાતું એ ખબર ન પડે આ ગમે એ શાક હોય એમાં બબે બટકા બીજા નાખ્યા જ હોય કોથમી નાન તેને તે શાક મૂળ ખૂબું છે હા એ ખબર ન પડો દે શાકની નાય ટાળી એક ભાઈને દૂધ પાક બનાવ્યું તો કાજુ બદામ નાખ્યા નાખાતા એક દાંત વિના બાપા ખાવા બેઠા તા ને બદામની સુઈ જેવી અણી છે એ પેઠા બે ગયા આવા આધડા કદડા આમાં નખાય એ ચોખા નાખો ચોખા નાખો આ બાયું કોણ સમજાવે હા ચોકમાં એકદી નાનામી નીકળી ને તો ન્યાય બધા સેલ્ફી લેતા ચાલો ચાલો જલ્દી આવી જાઓ જલ્દી આવી જાઓ નાનામી આવે સેલ્ફી લેતા હતા અને ફેસબુકમાં ફોટા મૂકે ડેડી ઇઝ ડેસ્ટ પ્રાર્થના સભા આફ્ટર થ્રી આખું નેટ ઉપર થઈ ગયું આ નેટ ઉપર થાવ હા એક ભાઈ કે માણસો કેટલા બેદરકાર થઈ ગયા છે હા કોઈ કોઈને કોઈની દરકાર નથી કેટલા બેદરકાર થઈ ગયા છે કેમ તો કે આ જો ને બે મહિનાથી આ તો ફલાણા ભાઈ હજી બિલ નથી પહેર્યું તો ઓલો કે એને બિલ નથી પહેર્યું એની તને ખબર કેવી રીતે પડી એ કે હું યાર એનું જ વાયફાઈ વાપરતો હતો આજ મારું બંધ થયું ખબર પડી કે આ ગદારી કરી ગયા ગયા હવે ગદારી તું કરી કરી ગયો કે હા નક્કી ન થાય એક ભાઈ મોબાઈલમાં વોટ્સએપમાં જોતા જોતા બીજાના કેરે કરી હા વોટ્સએપ જોતા જોતા બાજુવાળાને કેરે જઈને સોફા ઉપર બેસી ગયો હવે એ ભાઈ ની સિરિયલ જોવાની ચક્કરમાં એને તો ચા બનાવીને આપી દીધું હા ત્યાં તો એનો ઘરવાળો ફેસબુક જોતો જોતો આવ્યો આને જોઈને કે સોરી ઓ ભાઈ એમ કઈ ઈ એ બહાર નીકળી ગયું હવે મૂળ એને ખબર નથી કે આ મારું કરશે કેટલા લોકો ફેસબુકમાં વાઈફાઈમાં મશગુલ હોય છે હા ક્યાં જાય છે એને ખબર નથી હોતી ઘણા છોકરાઓ તમે મિસ યુ પાપા કહી અને સ્ટેટસમાં બાપાના ફોટાનું સ્ટેટસ મૂકે હા આમ કોઈ હો નોટ વાપરવા હાય મિસયુ હાય હાય થતું હોય આપણે ન આગળ ગઈ ચા કેતા આને કોકની હાય ખાઈ ગઈ આ આપણને એ યાદ આવે જૂના શબ્દો ઘણી વાર એક બાપા આમ બજારમાંથી ઘેરે ગયા લાકડીનો ટેકો હાથમાં ચલમ ને ધુવાણાના ગોટા નીકળતા દસ ખાટલે જઈને બેઠા ને તો એ સીટા લાંબા જ થઈ ગયા પછી ખાલી ગોટા નીકળે બીજું કઈ નહીં કોકે આવીને કીધું કે આનું જીવ એ ગયું કે ના ધુવાણા ગયા એ જોયા જીવ અમે જોયો નથી ભાઈ એટલે કીધું જીવનું કાંઈ ડગરું ન હોય નીકળીને જાય એ કોઈ જોવે માણસો ભેગા થઈ ગયા એમાં કોઈ બીજા માણસો એ ઘરનાવને કીધું કે ભાઈ બધું તૈયાર થઈ ગયું છે હવે જરાક ઉતાવળ કરો તો બાપા ગુજરી ગયા હતા એના દીકરાનો દીકરો કે થોડીક વાર ખમોઈ કે આખા પરિવારને હજી દાદાની આરે સેલ્ફી લેવી એ કીધું હાં છો સુધી તમને વારો ન આવ્યો હા તો અટાણે તમારે સેલ્ફી લેવી છે એક પતિ એની પત્નીને નવા વર્ષે મેસેજ કરતો હતો એ કે તારો ખૂબ ખૂબ આભાર તે મારા જીવનને ધન્ય કર્યું છે હું આજે જે કાંઈ છું એ પ્રિય તારા હિસાબે છું ત્યાં હા મેં એની ઘરવાળીએ મેસેજ કર્યો કે વળી પાછું પીધું હું ડાવડા નાખી ગયા હોય ત્યાં આવી વાતો પીડેલા હા આમ તમે જુઓ તો અત્યારે ઘણા મા બાપ એના છોકરાઓને કાજુ બદામ ખવડાવે શું કામ કે છોકરાઓને બધું યાદ રહે પણ વાસ્તવિકતા એવી છે કે જે મા બાપ છોકરાઓને કાજુ બદામ ખવડાવે કે એને બધું યાદ રહે એ છોકરા કાજુ બદામ ખાઈને મા બાપને ભૂલી જાય છે આ સમાજની કરુણ વાસ્તવિકતા છે હા તમે ધારો એવું નથી હોતું એક પત્નીએ એના પતિને કીધું એ કે તમે દીક મારી આગળ બેહો તો ખબર પડે તમે બહાર જ આંટા મારી રાખો તો હું કેટલું બધું કામ કરું છું આમ તો કેટલું બધું કામ એટલે એ ઓલો જમીન પાછો વહી જાય તો આ થાળી ઉપાડીને બહાર નવેડા મૂકે એટલે કામવાળી નાખે અને સુઈ જાય એનું કામ હાં જે ઓલો લોચ પોચ થઈ આવે ત્યાં તો આ ટ્બા જેવા થઈને બેઠા હોય પતિએ એની પત્નીને કીધું એ કે તારો કંટ્રોલ ગજબનો છે કે કેમ કે ચારસો ડાયાબિટીસ છે તને પણ કોઈ દી જીભ ઉપર આવવા નથી કોઈ દી હારું બોલે જ નહીં બોલો હા ગમે એવી હારી લે તમને ક્યાં કલરની ખબર પડે હા ખબર નહોતી પડી એટલે નિય કીધું ફંગાવા આવ્યા હા જીવનના બે વિકલ્પો છે એક સુર્યો અને તમને ગમતા સપના જોયા કરો બીજો વિકલ્પ એ છે કે જાગી જાઓ અને જોયેલા ગમતા સપનાને પૂરા કરો આ બે વિકલ્પ છે વાણમાં એક શેઠ બેઠા હતા ને એ બરોબર મધરિયે વાણ પૂગ્યું તો શેઠ વાણ આંકતો હતો ને એને પૂછતા હતા એ કે તારા દાદા કેવી રીતે ગુજરી ગયા તો કે આ દરિયામાં તોફાનમાં વાણ ગાયબ થઈ ગયું તારા બાપુજી તો કે એ દરિયામાં ઘૂમરી પડીને વાણ ગાયબ થઈ ગયું તો કે એલા તમે પેઢીઓ આવી રીતે વહી ગઈ તો એ હજી આ ધંધો કરો છો વાણવાળો બીજું કાંઈ ન એ કે શેઠ તમારા દાદા કેવી રીતે ગુજરી ગયા તો કે પથારીમાં તમારા બાપુજી કેવી રીતે ગુજરી ગયા કે પથારીમાં કે આ પેઢીઓ પથારીમાં વહી જાય તો એ હજી પથારીમાં હોવો છો હા આમ તમે જોવો ને તો માણસના જીવનમાં એક અઘરી વાત એ છે કે ચાલી ટકા માણસો એવા છે એને ખબર પડતી નથી બીજાનું માનતા નથી ખબર ન પડે અને કોકનું માને હા તોય એને વાંચો ન આવે એક માસી ડબ્બો લઈને દહીણું દળાવવા જતા હતા તે રસ્તામાં પહલો ઊભો હતો તે પહલા એ વળી માસીને પૂછ્યું કે આ ડબ્બા ઉપર જે આઈ ઓ આ લખ્યું છે કે જીઓ જીઓવાળા એ કયા ડબ્બા પેટ આપે હા તો માસી કે એવું નથી રોયા કે તારા માસાનું ટૂંકું નામ છે જયંતિલાલ ઈશ્વરલાલ ઓઝા આ ડબ્બા ઉપર શું કામ આવા નામ લખો છે કે લખવા પડે નકર દુકાને કે આપણા ટુકડા ઘઉં હોય એના બદલે એ કે કૂપનના ઘઉંના લોટ આવી જાય આમાં હા એના હિસાબે આ ડબ્બા ઉપર ટૂંકા નામ એ લખવા પડે શું કામ ઘણી વાર દહી દળવવા તમે જાઓ અને જાજા ડબ્બા આવી ગયા હોય તો ઘણીવાર નામ ન લખ્યું હોય તો ઓલો ઓલા ડબ્બામાં ઠેલવીને બીજાનું ખાલી પહેર્યો હોય તો આ ટુકડા ઘઉંનો લોટ ઓમાં પડી દે કૂપનના ઘઉં આનામાં આવે રોટલી બરાબર જામતી નથી તો કે ફ્રીજમાં મૂકો જામી જાય જમાવી દેવી એમ માણસને એલ એલ બીના વિદ્યાર્થીને પ્રોફેસરે પ્રશ્ન કર્યો એ કે આ સંતરું છે એ તારે બીજા વ્યક્તિને આપવું હોય તો તું શું કહીશ તો વિદ્યાર્થી કે હું એમ કહું કાલે આ સંતરું આ હું તને આપું છું તો પ્રોફેસર કે એમ ન ચાલે એમ ન ચાલે જરા કાયદાકીય ભાષામાં જવાબ દે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે હું નીચે સહી કરનાર જાતે પોતે પૂરા હોશ હવાસમાં કોઈના દબાણમાં વિના પણ નશો કે કેફ કર્યા વિના આ ફળ જેને ગુજરાતીમાં સંતરું કહેવામાં આવે છે જેના ઉપર સંપૂર્ણપણે મારી માલિકીનો હક છે એની છાલ રસ બીજ સહિત હું તમને આપું છું અને એની સાથે બિનસરતી સંપૂર્ણપણે અધિકાર આપું છું કે એને કાપવા છોલવા ચીરવા રસ સૂસવો કે ફ્રીજમાં મૂકવા એના માટે તમે સંપૂર્ણ સ્વતંત્ર છો અને આથી હું જાહેર કરું છું કે આજ પહેલાં આ સંતરાના વિવાદિત કોઈ કારણ હોય કોઈ ફરિયાદ હોય કે એના રંગની જવાબદારી એ બધી મારી રહેશે અને આ તમને આપ્યા પછી આના ઉપર મારો કે મારા વારસદારોનો કોઈનો હક દાવો કે દાદ ફરિયાદ અને હિત સંબંધ રહેશે નહીં લિખિતાન હું પોતે ત્યાં તો પ્રોફેસર બે થઈ ગયા આ આ એકવીસમી સદીના વિદ્યાર્થી બોલો આને કોણ સમજાવે હા અત્યારના છોકરા તમે જો મોટાઓને મૂંઝવી દે હા એવા છોકરા છે વગર માનતાના હા વગર માનતાના છોકરા હોય એની નિશાની શું કે એ કોઈનું માને નહીં કારણ કે એ વગર માનતાના કેવું ન પડે બોલો અમારે ત્યાં ગામડામાં ઉનાળો હોય ત્યારે રમેત બીજી હોય આ ઉનાળામાં ઓર કરામણું બધા રમતા હોય શિયાળો હોય ત્યારે એ રમત બીજી હોય આ ચોમા હોય તો ડૂબકીદાર રમતા હોય આ ખૂંચામણીદા રમતા હોય એમાં ખૂંચામણી રમતા હોય ને એમાં જેની ખૂચામણી પડી જાય ત્યાંથી પછી એને લંગડી કરીને માછી ચાલુ કર્યું હોય ત્યાં જવાનું હોય એ લંગડી કરતો તોડતો જતો હોય પાંચ જણા તો ઠીકા ઉગામીને આઈ લે આ પગ હેઠો મૂકતો નથી ધણી દઈને નાખ્યા મફતમાં જેટલી રમત રમાતી એટલી ગામડામાં રમતા હા અને કોઈનું ખીસું કપાઈ જાય એવી ચિંતા જ નહોતી કારણ કે કાંઈ હોય તો કપાઈ જાય ને ખિસ્સામાં જોવો પણ જ નહીં એમ અમુક ને દર્દીને અમુક ના પાડી દેતા ખીસું ન લગાડતા કાંઈ છે ને હું કાકરા નાખવા આમ અટાણે સ્થિતિ એવી થઈ ગઈ છે આ પેન્ટમાં તમે જો કેટલા ખીસા બાર બાર ખીસા અંદર બે રૂપિયા ન હોય આ નકરા ખીચા હું કરો ને દોર્યું હાથી હું મારેલી હા અને ગમે એના ગમે એ લુગડે પહેરલી હા બાપુજી લુગડે દીકરો પહેરીએ તોય ફેર ન પડે દીકરાના લુગડા બાપુજી પહેરીએ તોય ફેર ન પડે બાયુએ આપણે બધી વસ્તુ લઈ લીધી આપણા પેન્ટ પહેર્યા ટી શર્ટ પહેર્યા ચશ્મા પહેર્યા આપણી ટોપી પહેરીને બીજાને હું એક બાપાનો લેંકો બાકી હતો એનો પ્લાઝો કરીને પહેર્યો પેલો હા એક ભાઈ ની ઘરવાળી ત્રણ દીઠી માથાકૂટ કરતી હતી તમે પ્લાઝો લાવી દો પ્લાઝો લાવી દો હવે ઓયલાનો પગાર આવેલો નહી અને ઘીરે જાય તો ખાવા પેલા પ્લાઝો આવ્યા હવે કેમ ને પ્લાઝા વિના મરી જવાના પ્લાઝો લેવા હવારે ઉઠીને જાય પ્લાઝો લેતા આવું હવે પ્લાઝા એ પાગલ જેવી પરિસ્થિતિ કરી દીધી એમાં એક દી એના બાપુજી નાવા ગયા હતા ને એક લેંકો બીજો કબાટમાં તો એ થેલીમ નાખીને એની ઘરવાળીને ખબર ન પડે એમ લેતો ગયો અને પીળા કલરનો રંગાવી નાખ્યો અને હવારે તો ગયો ને હાં જ્યાં આવ્યો ને તો હેન્ડલ ઉપર જ પ્લાઝો ટીંગાતો હતો ઉતીમાં હા ઓલી બે બોલે એ પેલા કે આ પહેરી લે હા પછી કઠી ખીચડી બનાવજે પ્લાઝો પ્લાઝો પહેરીને આ તમારે બાપા લેંખો ગોતે કબાટ ફોયરા ગોદડા ફોયરા મારો લેંખો ક્યાં મારો લેંખો ક્યાં આ અગાચી ઉપર ચડી ને જ જોયું ઉડીને નઈ ગયો હોય ને હા એક બકરી છે તે કાગળ ચાવતી ગયા કે લેંકો નથી ચાવતી ને લેંકો ચડે ને નીકળે એટલે બાપા પ્લાઝા જોવે જો આનું ફિટિંગ મારા લેંકા જેવું છે પણ કે આવો પીળો લેંકો નહોતો એવો ત્રણજી સુધી બાપા એ લેંકો ગોયતો એમાં પેલાની ઘરવાળી બકાલું લેવા ગઈ ને રજા હતી ત્યારે એ છોકરાએ બાપાને કીધું બાપા હવે તમે લેંકો ન ગોતતા કેમ હવે ન જડે પૂરું લેંકો ન જડે બાપા લેંકો ગયો પણ કે ક્યાં ગયો તો કે ભાઈ પગાર આ મારી ઘરવાળી કે રોજ ઉઠીને પ્લાઝો 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 પ્લાઝા સિવાય બીજી વાત નહીં પગાર આવ્યો નહોતો હા તો હું તમારો લેંકો લઈ અને રંગાઈ આવ્યો આ પહેર પ્લાજો નથી તમારો લેંકો જ છે આ ફેશન ક્યાં સુધી ભોગ છે બોલો હા નક્કી જ નથી હવે છોકરા કળિયું પહેરવા મીડ્યા બાયું એ કાટ નાખી ભલે પહેરીને ફરે આમ તમે જુઓ તો અરસ પરસ છે આ બધું હા અને અત્યારના યુગમાં આપણે આવ્યા છે આપણામાં આ યુગ નથી આવ્યો આ યુગ સાથે કદમ મિલાવી લેવા પણ વાંચો ન આવે ને એવી રીતે રહેવું હા એકબીજાને સમજી લેવું એ એક ભાઈનું મોટું હાવ મમરા જેવું એની ઘરવાળીનું મોટું ખીલતા ગુલાબના ફૂલ જેવું એ બે બાર ખુરશીઓ નાખીને બેઠા હતા હવામાં અટાણા હવામાં જ બે બેવું પડે ને આ પચી વારિયામાં જ ક્યાં અહીંયા અંદર બે બહાર ખુરશીઓ નાખીને બેઠા હતા એમાં એનો મિત્ર આવ્યો એ કે ભાઈ મને આ સમજાતું નથી કેવું કયું તો કે તમારું મોટું મમરા જેવું ભાભીનું મોટું ખીલતા ગુલાબના ફૂલ જેવું તમારું હાલે છે કેમ તો ઓલો કે ભાઈ એ અમે એકજસ્ટ કરી લીધું છે કેમ તો કે હારો પ્રસંગ હોય ને કોઈ હગાઈનો પ્રસંગ શ્રીમંતનો પ્રસંગ લગ્નનો પ્રસંગ રાંદલમાના લોટા એમાં બધે તારી પાપી જાય હા કોઈ ગુજરી ગયા હોય તો આફળવામાં કોઈના એમાં હું તો અમારું સેટલમેન્ટ થઈ ગયું છે જામી ગયું છે તને હું વાંચો તું શું કામ ફૂડ ખેડ્યું હા અમુક બે માણસ વાંચો ન હોય પાડોશી બધી તમને ખબર ના કૂતરી વ્યાણી હોય નાના નાના ગલુડિયા હોય ને તો એ બિચાર નિર્દોષ હોય ભોળા હોય એને કાંઈ ખબર નહીં પણ અજળ છોકરા હોય ને બે ગલુડિયાને પકડીને મોટા કહે હા એમાં બધવે બાપા મતદાન કરવા ગયા ને તો મતદાન કરીને બૂથ ઉપર બેઠો તો એને પૂછ્યું કે તારી કાકી મતદાન કરી ગઈ તો કે એ તો હમણાં જ મતદાન કરીને ગયા તો કાકા કે ગજની વર્ષથી મને ભેગી નથી થતી હું આવું તે મતદાન કરી નીકળી જ જાય તો હોય કે તમે ભેગા નથી રહેતા કે ના એ ગુજરી ગઈ અને બાર વરસથી તોય મતદાન થઈ જતું હા એક બાપાને મેં પૂછ્યું કીધું તમે મતદાન કરી આવ્યા કે હા મેં કીધું શેમાં મત દીધો મને કે મેં ઈવીએમ મશીનને દીધો હવે એને જેને દેવો હોય એને દીએ હા આને કોણ સમજાવે એક બાપાને કોઈ પૂછ્યું કે મતદાન થઈ ગયા પછી કેટલા દિવસ પછી રિઝલ્ટ આવે તો એનું બાપા આટલું રોકી રાખવાનું કારણ શું તો કે બધા બફાય ને માલિપા પછી એને દબાવે કોણ પાકી ગયો કોની ડિપોઝિટ ગઈ સૂર્યગ્રહણ થાય ચંદ્ર ગ્રહણ થાય તો આપણે પાણીના ગોળા ઠલવી નાખે આ ઘર આંગણા પોતા કરીને સાફ કરી નાખે હા કોઈએ ઘરેણાનું કા કરી દીધું એવું રેકોર્ડ નથી પાણીના ગોળા ઊંચા વાયર તેલને દબાણ ઘીની બહેણીયું ઠલવી કોઈ ન ઠલવી હા કારણ કે એને ગ્રહણ ન લાગે શું કામ મોંકાર્યા ને આ મફતના હોય એને જ લાગે ચામાં માખી પડે ને તો માખી ચામાં પડે એટલે તારે ચા ફેંકી દે એની માખી ઘીમાં પડે તો માખીને ફેંકી દે આ મહેમાન આવ્યા ને છોકરો કીટલી લઈને આવે ચા દેવાય તો બાપ કહેવાય તારા મામા બેઠા મહેમાન છે એને પહેલાં દે મને ન દેવાય શું કામ કે ભૂંગરીમાં જે કાંઈ હોય પહેલાં એના મામામાં પડી જાય અને મહેમાન રાજી થાય હા આ બીજા દોરમાં પણ આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર